આજ્ઞા કરી રહ્યા છે એ આપણને નથી સમજાઈ રહ્યું. એટલે એ વિચારથી ધર્મ સંપ્રદાય વગેરે વિષયોનું અધ્યયન કરાવવાનું શરૂ કર્યું હતું. અહીંયા મને એવા સમાચાર મળ્યા કે એ બધા વિષયોને તમે ભણી ચૂક્યા છો, એટલે મેં પ્રમેયરત્ન સંગ્રહનો વિચાર કર્યો ષોડશ ગ્રંથનું અધ્યયન કરાવતા પહેલા. હવે અત્યારે તમે લોકો જેમ કહો એ રીતે કરીએ. ધર્મ સંપ્રદાય વગેરે વિષયોથી શરૂ કરવું હોય તો એ પણ કરી શકાય. પ્રમેયરત્ન સંગ્રહના વિષયોમાં તત્વ સિદ્ધાંતનો સબ્જેક્ટ શરૂ થશે. પોસિબલ છે કે એ બધાને બોરિયત વાળું લાગે, ન પણ મજા આવે. એટલે તમે લોકો પોતાની રૂચિ અને તમારા અધ્યયન પ્રમાણે મને કહો તો સારું. તમારા લોકોનું અધ્યયન અને સત્સંગ વગેરેના ક્રમથી હું પરિચિત નથી, એટલે મને પોતાને ના સમજાય કે તમારા માટે કયો વિષય લેવો જોઈએ. પ્રમરત્નથી જ કરવું છે. મહાપ્રભુજીએ આપણા સંપ્રદાય ને પુષ્ટિભક્તિ સંપ્રદાય એ નામ આપ્યું. પુષ્ટિભક્તિ સંપ્રદાયનો અર્થ છે કે જે સંપ્રદાય ભગવત કૃપા અને ભગવત અનુગ્રહથી ચાલે છે. મહાપ્રભુજીએ આપણા સંપ્રદાય માટે એ આજ્ઞા કરી કે પુષ્ટિભક્તિ સંપ્રદાયનું પ્રવર્તન મહાપ્રભુજી ભગવદ આજ્ઞાથી કર્યું છે, પોતાની ઈચ્છાથી અથવા પોતાના સ્વતંત્ર વિચારથી નથી કર્યું. એ ભગવદ આજ્ઞા શ્રી મહાપ્રભુજીને અનેક પ્રસંગો ઉપર પ્રાપ્ત થઈ, જેનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી સુબોધિના મંગલાચરણમાં કરીને એ આજ્ઞા કરે છે કે જેવી રીતે વ્યાસજીના અવતાર લઈને, વ્યાસજી ભગવાનનો જ્ઞાનાવતાર છે, એ અવતાર દ્વારા જે રીતે ભગવાને ભાગવતજીનું પ્રણયન કરીને પોતાના નામાત્મક સ્વરૂપ વેદ આદિ શાસ્ત્રો છે એ બધાનું નિર્ગલિત ફલ ભાગવતના રૂપમાં પ્રગટ કર્યું, એ ભાગવત એ ભક્તિશાસ્ત્રનો આધાર છે. જેને આપણે સ્નેહ કહીએ છીએ અથવા ભગવાન પ્રત્યે આપણા મનમાં મહાત્મ જ્ઞાન પૂર્વકનો જે સ્નેહ છે એનો આધાર ભાગવત શાસ્ત્ર છે. એ ભાગવત શ્રી મહાપ્રભુજી પ્રમાણે ભાગવતનો પ્રત્યેક અક્ષર ભગવત સ્વરૂપ છે. એટલે ભક્તિ શક્ય જ નથી યદી ભાગવતનો પરિચય નથી, યદી ભાગવતનું અનુસંધાન નથી, ભાગવતનું અધ્યયન નથી. એટલે મહાપ્રભુજી ત્યાં સુબોધિના મંગલાચરણમાં એ આજ્ઞા કરે છે કે મને ભગવાને વૈકુંઠમાં એવી આજ્ઞા કરી કે તમે ભક્તિ સંપ્રદાયનું પ્રવર્તન કરો અને ભાગવતના અર્થને પ્રકટ કરો. ત્યાં ભગવાને મહાપ્રભુજીને ત્રણ આજ્ઞા કરી. પ્રથમ આજ્ઞા જે થઈ એ દૈવી જીવોને ઉદ્ધારનો માર્ગ બતાવવો, બીજી આજ્ઞા થઈ ભાગવતજીના અર્થને પ્રકટ કરવો, અને ત્રીજી આજ્ઞા જે થઈ એ શાસ્ત્રમાં બતાવેલા બધા જ માર્ગો છે એની એના સ્વરૂપને સ્પષ્ટ કરવું. આ ત્રણ હેતુથી શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. અને મહાપ્રભુજીએ આ ત્રણ હેતુ આ પ્રથમ ભગવદ આજ્ઞા છે મહાપ્રભુજીને મળીએ. એના પછી જગન્નાથપુરીના પ્રસંગમાં પણ મહાપ્રભુજીને ભગવાને આજ્ઞા કરી અને એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એ શ્લોક દ્વારા મહાપ્રભુજી જે પ્રમાણ પ્રમેય સાધન અને ફલની વ્યવસ્થાને આરંભ કરવા જઈ રહ્યા છે એને ભગવાને ફરીથી પ્રમાણિત કર્યું. એટલે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ આ વચન દ્વારા મહાપ્રભુજીની પ્રમાણ વ્યવસ્થાને સ્પષ્ટ કરી કે ગીતા એ સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે. એના પછી એકો દેવો દેવકી પુત્ર એવા આમાં ભગવાને પ્રમેય રૂપતા પોતાની સ્પષ્ટ કરી કે પ્રમાણ દ્વારા જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે એ પ્રમેય છે. પ્રમાણનો વિષય ને પ્રમેય કહેવાય છે. પ્રમા એટલે બુદ્ધિ, જ્ઞાન. જ્ઞાનનો જે વિષય છે એ પ્રમેય છે. તો પ્રમેયની સ્પષ્ટતા ભગવાન એ રીતે કરી કે કૃષ્ણ દેવકી પુત્ર કૃષ્ણ જ સર્વશ્રેષ્ઠ દેવ છે. મંત્રોપેક તસ્ય નામાની યાની આ કહીને ભગવાને સાધનને સ્પષ્ટ કર્યું કે ભગવાનનું નામ જ સર્વશ્રેષ્ઠ મંત્ર છે અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા એ કૃષ્ણની સેવા એ સર્વશ્રેષ્ઠ કર્મ છે, આ ફલ છે. તો મહાપ્રભુજી કોઈ પણ સંપ્રદાયનો ફોર્મેટ આપણે ત્યાં ક્યારે સ્વીકારવામાં આવ્યું જ્યારે દરેક સંપ્રદાય સ્વતંત્ર રીતે પોતાની પ્રમાણ પ્રમેય સાધન અને ફલની વ્યવસ્થાને સ્પષ્ટ કરે. કોઈ પણ વૈદિક શાસ્ત્રીય સંપ્રદાય હોય એ સંપ્રદાયની એ આવશ્યકતા છે કે એ પોતાના સંપ્રદાયનો પ્રમાણ, પોતાના સંપ્રદાય માટે પ્રમેય, એ સંપ્રદાયની સ્વતંત્ર સાધના પ્રણાલી અને સાધના દ્વારા પ્રાપ્ત થતા ફલની સ્પષ્ટતા કરે. એટલે કયા શાસ્ત્રના આધાર ઉપર તમે પોતાની વાતને કહેવા જઈ રહ્યા છો, જે શાસ્ત્રને તમે પોતાનું પ્રમાણ બનાવ્યું છે એના આધારે નિર્ધારિત થતો પ્રમેય શું છે, એ પ્રમેયની પ્રાપ્તિ માટે કયું સાધન કરવું જોઈએ અને એ સાધન દ્વારા પ્રાપ્ત થતા ફળનું નેચર શું છે, આ ચાર વિષયોની સ્પષ્ટતા દરેક સંપ્રદાયે પોતાના સિદ્ધાંતો અનુસાર કરવી જોઈએ. આ વૈદિક કોઈ પણ પ્રકારના સંપ્રદાયની સામાન્ય આવશ્યકતા છે. મહાપ્રભુજીએ પોતાના સંપ્રદાય માટે જે પ્રમાણ પ્રમેય સાધન ફલની વ્યવસ્થા બતાવવા ઈચ્છી એને ભગવાને જગન્નાથપુરીના પ્રસંગમાં પ્રમાણિત કરી અને મહાપ્રભુજી એ ભગવદ આજ્ઞાને પ્રમાણ માનીને પોતાના સંપ્રદાયનું પ્રણયન કર્યું.
પોતાના સંપ્રદાયની પ્રમાણ વ્યવસ્થાને સ્પષ્ટ કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વેદાઃ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ ઉત્તરોત્તર પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. એટલે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત આ ચાર મારા માટે પ્રમાણ શાસ્ત્ર છે. એટલે જયારે પણ કોઈ પણ સિદ્ધાંતનું નિરૂપણ કરવાની આપણે શરૂઆત કરીએ ત્યારે કયા શાસ્ત્રોના આધાર ઉપર તમે આ સિદ્ધાંતને પ્રકટ કરી રહ્યા છો એની જિજ્ઞાસા થાય. શાસ્ત્ર આચાર્યની વ્યાખ્યા આપતા એ આજ્ઞા કરે છે કે આચિનોતિ શાસ્ત્રાણી આચાર્ય સ્થાપયત્યપિ સ્વયં આચરતે યસ્મા તમાચાર્ય પ્રચક્ષતે. એટલે કે જે વ્યક્તિ શાસ્ત્રોનું આચયન કરે, શાસ્ત્રોનું સંકલન કરીને એમાંથી કોઈ એક અર્થને બહાર કાઢીને લાવે, એ જે સિદ્ધાંતને એણે આચાર્યએ શાસ્ત્રમાંથી બહાર કાઢ્યું છે એનું સ્વયં આચરણ કરે અને પોતાના આચરણના આધાર ઉપર જ એ સિદ્ધાંતનો ઉપદેશ કરે. જે વ્યક્તિ આ રીતે સિદ્ધાંતને પ્રકટ કરે, સિદ્ધાંતનું આચરણ કરે અને એ સિદ્ધાંત દ્વારા એનો ઉપદેશ બીજાને કરે એને આચાર્ય કહેવાય. તો મહાપ્રભુજીએ એ પોતાના આચાર્યત્વને નિભાવતા સૌથી પહેલા પોતાની પ્રમાણ વ્યવસ્થાને સ્પષ્ટ કરી. મહાપ્રભુજી દ્વારા વિરચિત તત્વાર્થ દીપ નિબંધ છે એને સર્વપ્રથમ મહાપ્રભુજીનો ગ્રંથ માનવામાં આવે છે, કેમ કે એ જ ગ્રંથમાં મહાપ્રભુજીએ આ જગન્નાથપુરીવાળા પ્રસંગને સ્પષ્ટ કર્યું છે કે અનેક વખત મેં શાસ્ત્રોનો વિચાર કર્યો, અનેક વખત એ શાસ્ત્રના અર્થના વિચાર કર્યા પછી મને જયારે સંદેહ રહ્યો ત્યારે ભગવદ આજ્ઞાથી મારા એ સંદેહનું નિવારણ થયું. ત્યાં જગન્નાથપુરીના પ્રસંગનો વૃતાંત શ્રી મહાપ્રભુજી શાસ્ત્ર પ્રકરણના ઉપોદ્ઘાત પ્રકરણમાં સમજાવી રહ્યા છે અને એના પછી આ ભગવદ આજ્ઞાના આધાર ઉપર હવે હું સંપ્રદાયનું પ્રણયન કરવા જઈ રહ્યો છું એવી આજ્ઞા મહાપ્રભુજી કરે છે. અને ત્યાં શ્રી મહાપ્રભુજીએ પોતાની પ્રમાણ વ્યવસ્થાને સ્પષ્ટ કરતા આ આજ્ઞા કરી છે કે વેદ, શ્રીકૃષ્ણ વાક્ય એટલે ગીતામાં જે ભગવદ વાક્ય છે એના પછી બ્રહ્મસૂત્ર અને ભાગવત. બ્રહ્મસૂત્ર એ વ્યાસજી દ્વારા રચેલા વેદાંતનું સાર છે. એટલે ઉપનિષદ જે છે એ વેદનો અંતભાગ છે જેમાં તત્વદર્શનનો વિષય છે, તત્વજ્ઞાનનો વિષય છે અને એ તત્વ સિદ્ધાંતો નું નિરૂપણ કરવા માટે શ્રી વ્યાસજીએ બ્રહ્મસૂત્રોની રચના કરી અને પ્રત્યેક આચાર્યએ એ વ્યાસજી દ્વારા વિરચિત બ્રહ્મસૂત્ર ઉપર પોતાનું ભાષ્ય પ્રકટ કર્યું, જે ભાષ્યમાં ઉપનિષદના નિરૂપિત જે સિદ્ધાંતો છે એની સાથે પોતાના સાંપ્રદાયિક સિદ્ધાંતોને એ લોકો કઈ રીતે ટેલી કરવા માંગે છે એની સ્પષ્ટતા કરી. મહાપ્રભુજીએ આ ચાર શાસ્ત્રોને પ્રમાણ માનીને એના આધાર ઉપર પોતાના પ્રમેયને, તત્વને સિદ્ધ કરવાની સંકલ્પ કર્યો અને એના આધાર ઉપર શ્રી મહાપ્રભુજીએ પ્રમેયમ હરિદેવઈ કહ એવી આજ્ઞા સર્વનિર્ણય પ્રકરણના પ્રથમ કારિકામાં કરી કે પ્રમેય એટલે તત્વ તો એકમાત્ર હરિ જ છે. તત્વરૂપતા અને ધર્મ સિદ્ધાંતો આ બંને કોઈ પણ સંપ્રદાયના સિદ્ધાંતોનો પ્રાણ છે. જયારે પણ કોઈ પણ આચાર્ય દ્વારા સિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવે તો એમાં બંને પક્ષનું નિરૂપણ છે, તત્વ સિદ્ધાંતનું પણ છે અને ધર્મ સિદ્ધાંતનું પણ છે. તત્વ સિદ્ધાંતનો આધાર કે એની આવશ્યકતા એ છે કે જે ઉપાસ્ય કે જે ઇષ્ટદેવને શ્રી મહાપ્રભુજી આપણા માટે સેવ્ય તરીકે સિદ્ધ કરી રહ્યા છે અથવા કૃષ્ણ સેવા સદા કાર્યા એવી રીતે ધર્મ સિદ્ધાંતનું નિરૂપણ સિદ્ધાંત મુક્તાવલીમાં કરી રહ્યા છે એ શ્રી કૃષ્ણ જે છે એ આપણા સેવ્ય છે. હવે આજ્ઞા તો કરી દીધી મહાપ્રભુજીએ કે કૃષ્ણની સેવા કરો, પરંતુ કૃષ્ણ કોણ, કૃષ્ણની સેવા કેમ કરવી જોઈએ, કૃષ્ણની સેવા કરવું કેમ આવશ્યક છે, આ બધા સિદ્ધાંતોની સ્પષ્ટતા આપણા મગજમાં હોવી જરૂરી છે. અન્યથા કૃષ્ણને ઓળખ્યા વિના જો કોઈ આપણને એવું કહે કે તમારે સેવા કરવી જોઈએ તો એ આજ્ઞાને પરવશ બનીને કરાયેલી જે સેવા છે એની અંદર નિષ્ઠા નથી હોતી, અન્ડરસ્ટેન્ડિંગ નથી આપણને કે આપણે કૃષ્ણની સેવા કેમ કરી રહ્યા છીએ. અને જે લોકો કૃષ્ણની સેવા નથી કરતા અથવા જે લોકો મહાપ્રભુજીના શિષ્ય નથી બન્યા અથવા દુનિયાના કોઈ પણ ધર્મનું આચરણ જ નથી કરતા, એ લોકો અને આપણી વચ્ચે તફાવત શું? જો આપણે કોઈ પણ ધર્મ સંપ્રદાયનું આચરણ કર્યા વિના એવા સામાન્ય લોકોની જેમ જીવન જીવતા હોઈએ તો એનાથી શું ફરક પડી જાય, એનાથી એવી શું કમી આવી જાય કે જે કમીને પૂરી કરવા માટે ધર્મ સંપ્રદાયનું આચરણ કરવું આવશ્યક છે અથવા કોઈ પણ આચાર્ય કોઈ પણ ધર્મગુરુ એ ધર્મ સંપ્રદાયના આચરણ કરવાને આટલું બધું આવશ્યક માની રહ્યા છે. આ બધી સ્પષ્ટતા ત્યાં સુધી ન થાય જ્યાં સુધી એ આચરણ પાછળ રહેલા મર્મને આપણે ન સમજીએ.
એ હેતુ છે મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોદિક સ્નેહો ભક્તિ એવી વ્યાખ્યા છે મહાપ્રભુજી ભક્તિની આપે. કૃષ્ણના મહાત્મ જ્ઞાનને સમજીને સ્નેહ જયારે કૃષ્ણમાં પ્રકટ થાય એ સ્નેહ રૂપા જે ભક્તિ છે એ ભક્તિ જ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની કહેલી નિરૂપાધિક કે નિર્ગુણ ભક્તિ છે એવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ આપણા સંપ્રદાયમાં બતાવેલી ભક્તિનું સમજાવ્યું છે. હવે એમાં જ પૂર્વાંગ છે એ મહાત્મ જ્ઞાનનું છે. એટલે કૃષ્ણના સ્વરૂપને સારી રીતે સમજવું, કૃષ્ણ કોણ છે એને સારી રીતે સમજવું અને કૃષ્ણના સ્વરૂપની સ્પષ્ટતા જયારે આપણને થઈ જાય ત્યારે હવે એવા કૃષ્ણની સેવા, એવા કૃષ્ણની ભક્તિ, એના તરફ ભક્ત પ્રેરિત થાય. આ વિષયમાં શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં એવી આજ્ઞા કરે છે કે મહાત્મ જ્ઞાન ભગવાનનો ત્યારે પ્રાપ્ત થાય જયારે ભગવાનના ગુણ કર્મ લીલાનો આપણને બોધ હોય. ભગવાનના અલૌકિક ગુણો કેવા છે, ભગવાનના અલૌકિક આદિદૈવી કર્મ કેવા છે, ભગવાને કયા કયા પ્રકારની લીલા કરી છે, આ બધાની સ્પષ્ટતા જો આપણને હોય તો ભગવાનનું મહાત્મ જ્ઞાન આપણને સિદ્ધ થાય. મહાત્મ જ્ઞાનનો સર્વપ્રથમ એનું રિએક્શન એ આવે કે ભગવાન પ્રતિ આદર આવે, સ્નેહ તો તરત ના થાય પરંતુ રિસ્પેક્ટ આવે, એમની શ્રેષ્ઠતા આપણને સ્પષ્ટ થાય અને શ્રેષ્ઠતા અને ભગવત સ્નેહના પરિણામે, આદરના પરિણામે ભગવાનમાં સુદૃઢ સર્વતોદિક સ્નેહ જે પ્રકટ થાય એને મહાપ્રભુજી ભક્તિ કહી રહ્યા છે. એ મહાત્મ જ્ઞાનને મહાપ્રભુએ બે પક્ષોમાં વિભાજિત કર્યું છે જેનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કરે છે કે ઉત્તમ ભક્ત કોણ, ઉત્તમ ભક્તના લક્ષણ કેવા, તો ત્યાં ચાર લક્ષણોનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી કર્યું છે. સર્વપ્રથમ છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, બીજું છે પોતાના સ્વરૂપનું જ્ઞાન, ત્રીજું છે ભગવાનમાં અનન્ય રતિ અને ચોથું છે તદનુકૂલ ક્રિયા. આ ચારના કોમ્બિનેશનને, આ ચારે કેરેક્ટરિસ્ટિક્સ જે વ્યક્તિમાં પૂર્ણ હોય એને શ્રી મહાપ્રભુજી ઉત્તમ ભક્ત કહી રહ્યા છે. એટલે આમાંથી કોઈ પણ ગુણના અભાવમાં મધ્યમાધિકારી, બધા જ ગુણોના અભાવમાં હીનાધિકારી, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં ભક્તના અવસ્થાની કેટેગરીઝને ડિફાઇન કરી છે. એટલે તાત્પર્ય એ છે કે મહાત્મ જ્ઞાનના બંને પક્ષો છે, ભગવાનના સ્વરૂપનું પણ જ્ઞાન હોવું જોઈએ અને પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન હોવું જોઈએ. એટલે આપણે કોણ છીએ એની પણ સ્પષ્ટતા હોય, ભગવાનનું સ્વરૂપ શું છે એની પણ સ્પષ્ટતા હોય અને બંને સ્વરૂપોની સ્પષ્ટતાથી ભગવાન અને આપણે આ બંનેની વચ્ચેનો સંબંધ જયારે સ્પષ્ટ થાય ત્યારે એ કર્તવ્ય પરાયણતા જીવની અંદર આવે. એટલે જેવી રીતે બ્રહ્મ સંબંધ મંત્ર ની અંદર આપણે એ વાતને કહીએ છીએ કે આટલા વર્ષોથી હું આપથી વિખૂટો પડ્યો એના કારણે આપની સાથેનો સંબંધ ભૂલાઈ ગયો છે, જે હવે યાદ આવ્યો છે, એનો જે તાપ અને ક્લેશ છે, એનો જે આનંદ છે, એના પછી આજે આપણને એ ભગવાન સાથેનો આપણો સંબંધની સ્મૃતિ આવી છે અને હવે એ સ્મૃતિના આધારે હવે આપણને એઝ અ દાસ આપણું કર્તવ્ય સમજાયું ત્યારે આપણે પોતાના ઘર પરિવાર ધન સંપત્તિ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ આત્મા સહિત ભગવાનને સમર્પિત થવા માટે સંકલ્પ આપણે કરી રહ્યા છીએ. ત્યાં શ્રી મહાપ્રભુજી સર્વપ્રથમ એ સંબંધ જ આપણને યાદ અપાવ્યો છે. એટલે કોઈ આપણને એવું પૂછે કે સેવા કરવી કેમ આવશ્યક છે અથવા કૃષ્ણની જ સેવા કરવી કેમ આવશ્યક છે, આપણે આ ભક્તિ સંપ્રદાયમાં કેમ આવ્યા છીએ, મહાપ્રભુજીના શિષ્ય કેમ થયા છીએ, તો પરંપરાગત રીતે વૈષ્ણવ હોવા સિવાય આપણી પાસે એવું કયું કારણ છે કે જેના આધારે આપણે પોતાની નિષ્ઠાને જસ્ટિફાઈ કરી શકીએ. કોઈ જયારે આપણને પૂછે ત્યારે જ્યાદાતર આપણે જવાબ એવો આપતા હોઈએ છીએ કે અમારા માતા પિતા વૈષ્ણવ હતા, પારિવારિક સંસ્કારોને કારણે અમારામાં વૈષ્ણવતા આવી. આના સિવાય કોઈ સંતોષકારક ઉત્તર ન તો એ જનરેશન પોતાના બાળકોને આપી શકે છે અને ન કોઈ અવૈષ્ણવને આપણે સમજાવી શકીએ છીએ કે મહાપ્રભુજી કૃષ્ણ સેવાને કર્તવ્ય તરીકે કેમ સમજાવ્યું છે. એનું ખાસ કારણ એ છે કે જે બેકગ્રાઉન્ડને લઈને શ્રી મહાપ્રભુજીએ આ સિદ્ધાંતોની સ્પષ્ટતા કરી અથવા કૃષ્ણ સેવાને આપણું કર્તવ્ય બતાવ્યું, એ સિદ્ધાંતો આપણા મસ્તિષ્કમાં સ્પષ્ટ નથી. એટલે કૃષ્ણ કોણ છે કે જેમની સેવામાં આપણી નિષ્ઠા હોવી જોઈએ, આપણે કોણ છીએ કે આપણા માટે કૃષ્ણ સેવા કર્તવ્ય છે, આ બધી સ્પષ્ટતા પ્રારંભિક કક્ષામાં હોય તો સેવા કરનાર વ્યક્તિને એ સેવામાં અથવા એ ભક્તિમાં નિષ્ઠા આવે અથવા એમાં પોતાની કર્તવ્ય પરાયણતાનો બોધ થાય. એટલે દરેક વ્યક્તિના જીવનના ભૌતિક આધ્યાત્મિક અને આર્યદૈવિક ત્રણેય પક્ષો હોય છે. ખાવું પીવું સુઈ જવું, આપણી પારિવારિક જવાબદારી, આપણી સામાજિક જવાબદારી, આપણા દૈહિક આવશ્યકતાઓ, આ બધા જ આપણા જીવનના ભૌતિક આદિભૌતિક પક્ષો છે. આપણી આત્માનો ઉદ્ધાર કરવો અથવા આપણી આત્માના ઉન્નતિ માટે વિચાર કરવો
કરવું આ આધ્યાત્મિક પક્ષ છે અને એનાથી પણ આગળ વધીને જે આત્મા જે પરબ્રહ્મનો અંશ છે એ પરબ્રહ્મ પદ પ્રતિ સમર્પિત થવું નિરુપાધિક નિષ્કામ નિર્ગુણ ભાવથી એ આરિદૈવિક પક્ષ છે. હવે આ ત્રણેય પક્ષમાંથી કયા પક્ષને આપણે પોતાના જીવનમાં પ્રાયોરિટી બનાવીએ છીએ અથવા આ ત્રણેય પક્ષોનો નિર્વાહ એક સાથે આપણે કઈ રીતે કરી શકીએ છીએ આની વ્યવસ્થા મેનેજ કરવું એ આપણું કર્તવ્ય છે. મહાપ્રભુજીએ આપણને આ ત્રણેય લેવલને કઈ રીતે મેનેજ કરવા એના માટે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્ય તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ આ વાત આપણને સમજાવી છે. એટલે લૌકિક અને વૈદિક આપણા જેટલા પણ કર્તવ્યો છે એ બધા કાપટ્ય ભાવથી કરવા અને વૈષ્ણવત્વ જે છે એ આપણો સહજ ધર્મ છે કેમકે આપણી આત્મા પરબ્રહ્મ શ્રી કૃષ્ણનો અંશ છે. તો અંશી આપણા અંશી પ્રત્યે દાસ હોવું એ દરેક જીવનો સ્વધર્મ છે. એની અંદર એ સેવા જો આપણે કરી રહ્યા છીએ અથવા ભગવાન પ્રત્યે અનન્ય આશ્રયનો આપણા મનમાં જો ભાવ છે તો એ કોઈ એવી વિશેષ કર્તવ્યનું પાલન નથી કે જેને આપણે એડ ઓન કર્યું હોય. મહાપ્રભુજી પ્રમાણે એ દરેક જીવનો સહજ ધર્મ છે, સહજ કર્તવ્ય છે. એટલે મહાપ્રભુજી ભક્તિ સંપ્રદાયને ત્યાંથી લાવી ગયા છે. આપણા મનમાં પણ એનું જો એ જ નેચરનું બેકગ્રાઉન્ડ હોય જે બેકગ્રાઉન્ડથી જે મહાપ્રભુજી આ વિષયને ડેવલપ કરે છે તો સેવામાં કે મહાપ્રભુજીના સંપ્રદાય ના બતાવેલા સિદ્ધાંતોના અનુસરણમાં આપણી કર્તવ્ય પરાયણતા રહે અને એ વિષયનું જો પૂરેપૂરું જ્ઞાન આપણને સ્પષ્ટ ન હોય તો એ પૂર્વ આપણા માતા પિતાએ આપણને કહ્યું છે એટલે આપણે કરીએ, વૈષ્ણવ પરિવારમાં જન્મ્યા છીએ એટલે કરીએ, મહાપ્રભુજી કહ્યું એટલે કરવું જોઈએ. આનાથી વિશેષ આપણા મનમાં બીજો કોઈ ભાવ એ સેવા કરતી વખતે અથવા મહાપ્રભુજીના બતાવેલા સિદ્ધાંતોનું પાલન કરતી વખતે ન હોય. એટલે મુખ્ય તાત્પર્ય એ છે કે પ્રમેયરત્ન સંગ્રહ જે છે એનો મૂળ ગ્રંથ પ્રમેય રત્નાયણા છે જેની રચના લાલુ ભટ્ટજીએ કરી હતી ને લાલુ ભટ્ટજીએ એ ગ્રંથની રચના આપણા સંપ્રદાયના બધા જ તત્વ સિદ્ધાંતોની પ્રારંભિક સમજ આપવા માટે કરી. તત્વ સિદ્ધાંતોની આવશ્યકતા શું છે મેં અત્યારે કહ્યું કે કૃષ્ણને ઓળખવો અને કૃષ્ણની સાથે સાથે પોતાના સ્વરૂપને પણ ઓળખવું આ બંને જયારે ફૂલફિલ થાય ત્યારે આપણા બંને વચ્ચેનો સંબંધની સ્પષ્ટતા જયારે કોઈ જીવને થાય ત્યારે એ જીવ કૃષ્ણ સેવામાં પરાયણ બની શકે. એ હેતુથી આપણે જે જગતમાં પેદા થયા છીએ એ જગત શું છે અથવા ભગવાને આપણને કયા હેતુથી પ્રકટ કર્યા છે, આપણું પોતાનું સ્વરૂપ શું છે, આપણા બધાની તુલનામાં ભગવાનનું સ્વરૂપ શું છે, આ બધા તત્વ સિદ્ધાંતોનું નિરૂપણ કરીને પછી શ્રી લાલુ ભટ્ટજીએ ભક્તિ માર્ગે સિદ્ધાંતોનું નિરૂપણ એની લાઇટમાં કર્યું છે. આનું મુખ્ય કારણ એક તો આ છે કે આપણા મનમાં મહાત્મ્ય જ્ઞાન ભગવાનનું સ્થિર થાય, ભગવાનની શ્રેષ્ઠતા આપણને સમજાય તો ભગવત સેવા ભગવત કથા વગેરેમાં નિષ્ઠા ડેવલપ થાય. એક તો મુખ્ય કારણ આ છે. બીજી વાત આની અંદર જો શાસ્ત્રીય પક્ષનો વિચાર કરીએ તો એ છે કે દરેક વ્યક્તિ ભૌતિક અને આધ્યાત્મિક સ્ટાન્ડર્ડને છોડીને આધિદૈવિક કક્ષાનો વિચાર એટલા માટે કરે છે કેમકે ભૌતિક કક્ષામાં જો આપણને કંઈ ખૂટતું હોય તો આધ્યાત્મિક કક્ષા સુધી આપણે પહોંચીએ. આધ્યાત્મિક કક્ષામાં પણ કોઈ પ્રકારનો અસંતોષ અનુભવાય તો વ્યક્તિ આધિદૈવિક કક્ષાનો વિચાર કરે. એટલે આપણે અત્યારે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ એ જીવનમાં આપણને શું કમી લાગે છે, એવી શું કમી લાગે છે કે જેને છોડીને એની અંદર કોઈ પ્રકારનો બદલાવ અથવા નવી કોઈ ક્રિયાને જોડવી જોઈએ એવી આપણી બુદ્ધિ બને. એટલે સામાન્ય વ્યક્તિ જો ખાઈ પી રહ્યો છે, નોકરી કરી રહ્યો છે, પોતાના પરિવારની સાથે જીવે છે, સુખી સંપન્ન છે તો એવા ન થઈને આપણે કે મહાપ્રભુજીની સંપ્રદાયની દીક્ષા લઈને કોઈ વિશેષ પ્રકારની એક્ટિવિટીની અંદર જોઈન થવા ઈચ્છીએ છીએ, એવું શું ખૂટે છે આપણને જીવનમાં એ વિષયમાં આપણો ધર્મ એ સમજાવે છે કે ધર્મ અર્થ અને કામ આ ત્રણેય પુરુષાર્થો આ લોક સંબંધી છે, એમનું ફલ પણ આ લોક પૂરતું સીમિત છે અને નાશવંત છે. એનાથી ઉત્તમ કોઈ અવિનાશી ફલની આપણને જો આકાંક્ષા હોય તો મોક્ષ પુરુષાર્થ સુધી જવું જોઈએ અને મોક્ષ પુરુષાર્થમાં પણ જે અગણિત આનંદ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે એના આનંદની પ્રાપ્તિની કમી આપણને ફીલ થતી હોય તો એના આધિદૈવિક સ્ટાન્ડર્ડ સુધી આપણે જવું જોઈએ. આ બધી સ્પષ્ટતા ત્યારે આપણને થાય જયારે અન્ય માર્ગોની સાધના પ્રણાલી એમને ત્યાંના તત્વ સિદ્ધાંતો અથવા એમને ત્યાં કે બીજા ધર્મોની અંદર કયા ભાવનાથી લોકોને ધર્મમાં જોડવામાં આવે છે એ બધાનું બેકગ્રાઉન્ડ આપણા મનમાં સ્પષ્ટ હોય. જેવી રીતે ક્રિશ્ચન કે ખ્રિસ્તી ધર્મમાં આપણે જોઈએ તો એ લોકો મનુષ્યોને ધર્મમાં પ્રેરિત કેવી રીતે કરે છે, એ લોકો એવું કહે છે કે દરેક જીવ જે છે એ પાપનું સંતાન છે.
એટલે ભગવાને જયારે મનુષ્યને પેદા કર્યો ત્યારે મનુષ્યને એવું કહ્યું કે તારે આ સ્વર્ગનો બગીચો છે પણ એની અંદર એક જ્ઞાનનું ફળ છે, એ જ્ઞાનના ફળને તારે ખાવાનું નહીં. હવે મનુષ્ય શેતાનની પ્રેરણામાં આવીને અનધિકાર ચેષ્ટા કરી તો ભગવાને એને અપરાધ માન્યો અને એમ કહ્યું કે તમે જાઓ, પૃથ્વી પર તમારું પતન થશે. ને એ આદમ અને ઈવ એની સંતાન બધી મનુષ્ય સૃષ્ટિ છે. એટલે એ લોકો એવું કહે છે કે આપણે બધા પાપની સંતાન છીએ, જે પાપ આપણા પૂર્વ પુરુષે કર્યું હતું એ પાપને ભોગવવા માટે આપણે બધા પેદા થયા છીએ. ને એ પાપથી મુક્ત થવા માટેનો એક જ ઉપાય એ છે કે જીસસની શરણમાં આપણે જઈએ. અને જે જીસસ છે એ ભગવાનના પુત્ર છે, એ આપણા બધા પાપોની જવાબદારી પોતાના ઉપર લઈને આપણને બધાને પાપથી મુક્ત કરી દે છે. હવે એ લોકોની માનસિકતા જે છે એ છે, એ તરફ પ્રેરિત કરવા માંગે છે કે સંસાર એ દુઃખ છે, અહીંયા બધું દુઃખ જ દુઃખ છે અને દુઃખ સિવાય સંસારમાં કંઈ નથી. એટલે સુખની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનના શરણમાં જવું જોઈએ. શરૂઆત તો દરેક ધર્મ અહીંયાથી જ કરે છે. પણ જો ભગવાનને હવે આ જ પક્ષનો જો થોડો વધારે ગંભીરતાથી વિચાર કરીએ તો ભગવાનને એવી દુઃખભરી દુનિયા બનાવવામાં શું મજા આવી. આ પ્રકારની આર્ગ્યુમેન્ટ લઈને બુદ્ધ નાસ્તિકતાને પ્રેરિત કરે છે. બુદ્ધને જયારે એમનો જન્મ થયો ત્યારે એમના પિતાએ એવો વિચાર કર્યો કે એમને કોઈ પણ એમના માટે ભવિષ્યવાણી એવી થઈ હતી કે યા તો આ બહુ મોટા રાજા બનશે અને અથવા તો બહુ મોટા સન્યાસી બનશે. એમના પિતા ચક્રવર્તી રાજા તરીકે એવું ઈચ્છતા હતા કે મારા પુત્ર મારો જ વારસો લે. એટલે એમણે એવું ઈચ્છ્યું કે એને કોઈ પણ પ્રકારનું દુઃખ જીવનમાં જોવે જ નહીં કે જેનાથી એમને વૈરાગ્ય કે ત્યારની ઈચ્છા એમના મનમાં આવે. એટલે એમણે બુદ્ધને એ બધા જ પ્રકારના માહોલથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બુદ્ધ એક વખત જયારે નગરચર્યા ઉપર નીકળ્યા ત્યારે એમણે એ દુઃખ જોયું. એક વ્યક્તિને મૃત્યુ જોઈ, એક વ્યક્તિને રોગી જોયો, એક વ્યક્તિને દુઃખી જોયો. આ બધી સમસ્યાઓ પછી અંતમાં એક દૂર બેઠેલા સંન્યાસીને જોયું તો બુદ્ધને એમ લાગ્યું કે આ એક જ વ્યક્તિ છે જેના હાવભાવ સંતોષ અને સુખકારી છે. એટલે બુદ્ધ એ તરફ પ્રેરિત થયા કે આપણે પણ આ જ દિશામાં પ્રેરિત થવું જોઈએ. અને રાત્રે ઘર છોડીને નીકળી ગયા. એમણે ઈશ્વરના અસ્તિત્વને ઉપર સૌથી મોટો પ્રશ્નચિહ્ન આ જ ઉઠાવ્યો કે જો આપણે ઈશ્વરને એમ કહી રહ્યા છીએ કે જગતનો પાલક છે, ઈશ્વર જગતને પેદા કરે છે, તો એમણે આવી દુઃખભરી દુનિયા કેમ બનાવી? એમને એ તો યા તો ઈશ્વર ક્રૂર હોવા જોઈએ કે જેમને જીવોને દુઃખ આપવામાં બહુ આનંદ મળે છે, યા તો ભગવાન જે છે એમનું અસ્તિત્વ જ ન હોવું જોઈએ, જીવો પોતાની જ વાસનાનું પરિણામ ભોગવે છે. એમ કહીને બુદ્ધના અસ્તિત્વને પ્રેરિત કરી. આ બધામાં તકલીફ શું છે કે દુનિયા ભગવાને કેમ બનાવી છે અને કોના માટે બનાવી છે, આ પક્ષોના વિચારમાં આપણે પોતાને સેન્ટરમાં રાખીને આનો વિચાર કરીએ છીએ, ભગવાનને સેન્ટરમાં રાખીને આનો વિચાર નથી કરતા. એટલે આ સૃષ્ટિમાં સુખ જેવું પણ કઈ છે, આ સૃષ્ટિ ભગવાને કોના માટે બનાવી છે, શું કામ બનાવી છે, આ બધા પક્ષોનો જો આપણે વિચાર કરીએ તો એક અલગ પ્રકારની આપણા વિચારોને દિશા મળે. અને બુદ્ધ છે કે ખ્રિસ્તી લોકો છે અથવા મુસલમાનો છે, આ બધાના વિચારો તરફ આપણે પ્રેરિત કરીએ તો ભગવાને દુઃખથી દૂર કરવા માટે જગતને બનાવ્યું છે એ પ્રકારની કોઈ સંકલ્પના આપણા મનમાં સ્પષ્ટ થાય. તાત્પર્ય એ છે કે દરેક મનુષ્ય સુખ ઈચ્છે છે. એ ટેમ્પરરી નેચરનું સુખ આપણને જ્યાંથી મળે ત્યાંથી આપણે શરૂ કરીએ ને એ સુખમાં અંતતઃ ભૌતિક સુખો બધા દુઃખમાં પરિણમે ત્યારે આપણને એમ થાય કે આનાથી પણ એક ઊંચું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ કે જ્યાં વ્યક્તિને સુખ પૂરું જ ન થાય એ નેચરનું સુખ મળે. ત્યાંથી ધર્મ છે, ફિલોસોફી છે, દર્શન છે, તત્વદર્શન, વિચાર, આ બધાના પક્ષોનો આરંભ અહીંયાથી જ થાય છે કે કોઈ પ્રકારના પરમાનન્ટ સુખની ઈચ્છા દરેક મનુષ્ય રાખે છે. ને એ સુખની ખોજમાં જ આપણે આ બધા સિદ્ધાંતોનો વિચાર અથવા આ બધા સિદ્ધાંતોને વિચારવાનું શરૂ કરતા હોઈએ છીએ. એ ભારતીય ચિંતન હોય અથવા પશ્ચિમી ચિંતન હોય, દરેકની દિશા એ સુખની ખોજ છે. સુખ કોને કેટલા પ્રપોર્શનમાં મળે છે બસ એના ઉપર દરેક ધર્મ સંપ્રદાય પોતાની ઉત્તમતા અથવા કનિષ્ઠતા અથવા માધ્યમ નેચરનો વિચાર કરતો હોય છે. એટલે આપણે મહાપ્રભુજી આપણને એ વાતને સમજાવી રહ્યા છે કે સંસાર અથવા જગત એ ભગવાનની લીલા છે. ભગવાને આ જગતને પોતાના માટે બનાવ્યું છે, આપણા માટે નથી બનાવ્યું. બીજા ધર્મોની સમસ્યા એ છે કે મનુષ્યને સેન્ટરમાં રાખીને દરેક પક્ષનો વિચાર કરે છે. મહાપ્રભુજીનો પક્ષ એ છે કે જે ઈશ્વર દ્વારા આપણે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લય કહી રહ્યા છીએ અથવા આપણું ધર્મશાસ્ત્ર જેના દ્વારા ઉત્પત્તિ સ્થિતિ લય બતાવે છે એ ધર્મ
આપણને કોઈ પ્રકારની પોઝિટિવ વિચાર તરફ પ્રેરિત કરે છે. જયારે જે લોકો જગતમાં દુઃખ જ દુઃખ ગોતવાની કોશિશ કરે એ લોકો અંતતઃ કોઈ પ્રકારની નેગેટિવિટીને પ્રેરિત કરે છે. એટલે મહાપ્રભુજી નો એમ્ફસિસ હંમેશા એના પર રહે છે કે જગત અથવા આપણી આજુબાજુ રહેલા ભૌતિક પદાર્થોની નિંદામાં કે એની હેયતાના વિચારમાં પોતાના જીવનને વ્યર્થ ના કરવું જોઈએ, બજાય કે એને ભગવદ્ લીલા વિચારીને એનો ભગવાનની દ્રષ્ટિથી આપણે આનંદ ઉઠાવીએ. હંમેશા સેલ્ફ સેન્ટ્રિક ન બનીએ, પોતાને સેન્ટરમાં રાખીને દરેક પક્ષનો વિચાર ન કરવો જોઈએ. એ જ હેતુથી જયારે સુરદાસજીને મહાપ્રભુજી મળ્યા ને સુરદાસજીએ હોમ પતિ તનકો ટીકો હોમ પતિ તનકો નાયક કરીને પોતાની આત્મનિંદાના કીર્તન ગાયા, ત્યારે મહાપ્રભુજી કહ્યું કે હું આ સાંભળવા માટે નથી બેઠો, ભગવદ્ લીલા ગાઓ. આપણે જેવા છીએ, ભગવાને આપણને જેવા બનાવ્યા છે તો બનાવ્યા જ છે, પરંતુ જે કંઈ પણ બનાવ્યું છે ભગવાને પોતાની લીલા માટે બનાવ્યું છે. એમાં પોતાના પક્ષનો વિચાર નહીં કરો, ભગવત પક્ષથી જગતને કે લીલાને જીવને જોવા જોઈએ. ત્યારે જઈને એક પોઝિટિવ દ્રષ્ટિ કે એક સકારાત્મક વિચાર આપણા મનમાં પ્રગટ થાય. એટલે સુરદાસજી આ કીર્તન ગાયા તો મહાપ્રભુજી કીધું કે લીલા ગાઓ, પોતાની આત્મનિંદા નહીં કરો. ત્યારે સુરદાસજી કહ્યું કે હું તો જાણતો જ નથી કે ભગવાનની લીલા શું છે. દશમ સ્કંદની અનુક્રમણિકા નો ઉપદેશ મહાપ્રભુજી આપ્યો ત્યારે સુરદાસજીને ભગવાનની બધી લીલાઓ સ્પષ્ટ થઈ ગઈ અને એના નિરૂપણમાં પછી સુરદાસજી બધા પદોને ગાયા. હવે એ સુરદાસજીની જે નર્વસનેસ હતી અથવા સુરદાસજીના મનમાં જે પ્રોબ્લેમ હતી મહાપ્રભુજીને મળતા પહેલા, એ બધી મહાપ્રભુજીની લીલા દ્રષ્ટિને કારણે પોઝિટિવિટીમાં ડેવલપ થઈ. અન્યથા એ દિવસ પર્યંત મહાપ્રભુજી સાથે ન મળ્યા ત્યાં સુધી સુરદાસજી આત્મનિંદાના જ પદો ગાયા હશે. ને દુનિયાના કોઈ પણ સાધુ સંન્યાસી ધર્મ સંપ્રદાયના પ્રવચનો આપણે સાંભળી લઈએ, દરેક વ્યક્તિનો એમ્ફસિસ આના ઉપર જ હોય છે કે જગત જે છે એ ત્યાજ્ય છે, જગત દોષરૂપ છે, જગતનો નાશ થવો જોઈએ, જગતને આપણે છોડવું જોઈએ. સંસાર, મોહ, માયા આ બધા શબ્દો સિવાય કોઈ પણ પ્રકારની પોઝિટિવિટીનો આપણે વિચાર નથી કરતા. ને પોઝિટિવિટીના વિચાર ન કરવાનું પરિણામ અંતતઃ ભગવદ્ નિંદામાં આવે છે. મહાપ્રભુજીની સમસ્યા આ છે. જે પ્રોબ્લેમ મહાપ્રભુજી શંકરાચાર્યજી છે એ આ જ છે કે તમે જયારે જગતની નિંદા કરી રહ્યા છો ત્યારે અંતતઃ એ જગત કરતાની પણ નિંદા છે, કેમકે બનાવ્યું તો અક્ષરો એમણે જ છે ને. પોતાને સેન્ટરમાં રાખીને તમે આમાં દુઃખી છો એ આપણી દ્રષ્ટિનો દોષ છે, ભગવાનના જગતનો દોષ નથી. આ આધાર ઉપર મહાપ્રભુજી જગત અને સંસારના ભેદને સમજાવ્યું. મહાપ્રભુજીનું એમ્ફસિસ આના ઉપર આ હેતુથી છે કે જયારે આપણે જગતની નિંદા કરીએ છીએ, જયારે જગતની અંદર દોષો ગોતીએ છીએ, ત્યારે અંતતઃ એ ભગવાનની અંદર દોષો જોવાના પરિણામમાં જ પરિણમે છે. અંતતઃ એનું ફલ એ જ આવે છે કે જે બુદ્ધે વિચાર્યું કે ભગવાનને જો આવું દુઃખરૂપ જગત બનાવ્યું હોય તો ભગવાન ક્રૂર છે, અથવા ભગવાન જે છે એ કોઈકની સાથે સારું કરે છે, કોઈની સાથે ખરાબ કરે છે, કોઈકની સાથે ભગવાન કોઈકને સુખ આપી રહ્યા છે, કોઈકને દુઃખ આપી રહ્યા છે. બસ આ જ પ્રકારના વિચારોમાં આપણે જગતને મૂલવી દઈએ ત્યારે પોતે પણ નકારાત્મક વિચારોના ગ્રસ્ત બનીએ અને ભગવાનને પણ એ જ લેવલ ઉપર આપણે લઈ આવતા હોઈએ છીએ. એટલે શ્રી મહાપ્રભુજીએ તત્વ સિદ્ધાંતોને સમજાવવાની અથવા ભગવાનના મહાત્મ્ય જ્ઞાનને સમજાવવા માટેની શરૂઆત આ સ્ટાન્ડર્ડથી કરી કે આપણે જે જગતની અંદર રહી રહ્યા છીએ અથવા જે આપણી આસપાસનો માહોલ છે એ તમે પોતે એટલે જીવ પોતે આ બંનેની ભગવદ રૂપતા અથવા ભગવાનની લીલા માટે આ બધું પેદા થયું છે એવા પક્ષના વિચારથી જગતના સ્વરૂપને જીવાત્માના સ્વરૂપને સમજવા પછી ભગવદ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે આખા જગતનું ચિત્ર આપણી સામે સ્પષ્ટ થઈ જાય કે ભગવાને કયા હેતુથી આ બધું પ્રગટ કર્યું છે. તો મહાત્મ્ય જ્ઞાનને મહાપ્રભુજીએ કેવળ ભગવદ પ્રશંસા અથવા ભગવાનના ગુણો કે ભગવાનની ઉત્તમતા આના નિરૂપણ પૂરતું સીમિત ન રાખીને જીવ અને જગત આના વિચારને પણ શ્રી મહાપ્રભુજીએ જરૂરી માન્યું છે કે જેના બેઝ ઉપર આપણે જગતની નિંદા કરતા કરતા ભગવાનની નિંદા સુધી ન જતા રહીએ. એટલે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંતાવલીમાં પણ પરબ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદ કમ રહત ત્યાં મહાપ્રભુજી જગતના સ્વરૂપને માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતી નૈકદ તદેવૈત પ્રકારેણ ભવતી શ્રુતે મતમ ત્યાં જગતના સ્વરૂપને સ્પષ્ટ કર્યું કે આ બધું જગતરૂપ ભગવાન પોતે બન્યા છે, આ માયા નથી બની, આ પ્રકૃતિ નથી બની, આ જગત સ્વતંત્ર નથી, આ કોઈનું કાર્ય નથી, ભગવાન સ્વયં જગતરૂપ બન્યા છે. ત્યાં ભગવાનની એ પક્ષને પણ મહાપ્રભુજીએ ડીલ કર્યું છે.
એના પછી આત્માની બ્રહ્મ રૂપે તું છિદ્રા વ્યોમની ચેતના ઉપાધિ નાશે વિજ્ઞાન બ્રહ્માત્મકતાઓ બોધને અહીંયા જીવાત્મા સ્વરૂપને પણ મહાપ્રભુજી એ જ રીતે સ્પષ્ટ કર્યું કે જેમ આકાશ છે એ અખંડ છે ને આકાશને જોતી વખતે આપણે પોતાની આંખની સામે કોઈ ચારણી રાખી દઈએ તો ચારણીમાં રહેલા છિદ્રોથી આપણને આકાશમાં છિદ્ર દેખાય. પરંતુ વસ્તુતઃ આકાશમાં કોઈ પ્રકારના ખંડ નથી, આકાશ પોતાનામાં અખંડ છે. પણ એ ચારણી વચમાં રાખી છે આપણે, એના કારણે આકાશમાં આપણને છિદ્ર દેખાય છે. એવી રીતે જીવાત્મા જે છે એ બધા જ ભગવદ અંશ છે. ભગવાને જે જીવાત્માઓને પ્રકટ કરી છે આપણને પોતાની વચ્ચે અને ભગવાનની વચ્ચે જે કોઈ પણ ભેદ દેખાઈ રહ્યો છે એ પોતાની અવિદ્યાની ઉપાધિને કારણે દેખાય છે. હવે આ એક પ્રકારની પોઝિટિવ નેચર છે જેનાથી સુરદાસજીમાં જેવું કોન્ફિડન્સ બુસ્ટ થયું, હું પતિતનગો ટીકો, હું પતિતનગો નાયક કરીને જે પ્રકારની નેગેટિવિટી ડેવલપ થઈ હતી એને એક પ્રકારની પોઝિટિવિટી આપવાનો પ્રયત્ન શ્રી મહાપ્રભુજી લીલા દ્રષ્ટિ આપીને કર્યો. એટલે આપણે ત્યાં જીવનો જગતના બ્રહ્મના સ્વરૂપનો વિચાર શ્રી મહાપ્રભુજી આ હેતુથી કર્યો છે. એટલે મહાત્મ જ્ઞાનના પક્ષમાં જીવાત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ, જેનાથી સુરદાસજીની જેમ આપણે આત્મનિંદા ન કરીએ. તમે પોતાની નિંદા કરી એનો અર્થ છે કે તમને બનાવનારની પણ નિંદા કરી. વાત આવી છે એમાં. પ્રોબ્લેમ મહાપ્રભુજીને જે આમાં ફીલ થાય છે એ છે કે આપણે પોતાની નિંદા જયારે કરી રહ્યા છીએ, આપણે જયારે જગતની નિંદા કરી રહ્યા છીએ ત્યારે અંતતઃ એના કરતાની એમાં નિંદા છે કે ભગવાને તો પછી આવું દુઃખ ભર્યું જગત બનાવ્યું કેમ. તો મહાપ્રભુજી એને આપણા પક્ષથી વિચારી રહ્યા છે કે ભગવાને આ જગતને પોતાની લીલા માટે બનાવ્યું છે, આમાં જે પણ પ્રકારના દુઃખની બંધનની ઉપાધિની અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ એ આપણી અવિદ્યાનો પ્રોબ્લેમ છે, ભગવાને બનાવેલા જગતની સમસ્યા નથી. તો ત્યાંથી શ્રી મહાપ્રભુજી તત્વ સિદ્ધાંતોને શરૂ કરે છે. ફરીથી સમજી લો, સિદ્ધાંત ધર્મ સિદ્ધાંત અને તત્વ સિદ્ધાંત બે પ્રકારના છે. સેવા, શરણાગતિ, સમર્પણ આ આપણા ધર્મ સિદ્ધાંતો છે અને કૃષ્ણની પરબ્રહ્મતા, જીવાત્માની ભગવદ રૂપતા, જગતની ભગવદાત્મકતા આ બતાવવું એ આપણા સંપ્રદાયના તત્વ સિદ્ધાંતો છે. એટલે પ્રમેરત્ન સંગ્રહ અથવા પ્રમેરત્નાળ મૂળ ગ્રંથમાં શ્રી લાલુ ભટ્ટજીએ મહાપ્રભુજીના આ બેકગ્રાઉન્ડને ડીલ કરવાની કોશિશ કરી છે ને એને ડીલ કરવા માટે જ પ્રમેરત્ન સંગ્રહમાં સર્વપ્રથમ પ્રપંચ વિવેક, એના પછી જીવ વિવેક, એના પછી મૂળરૂપ વિવેક, ને પછી પુષ્ટિભક્તિ વિવેક, પુષ્ટિભક્તિ અધિકાર વિવેક, સર્વાત્મ ફલ વિવેક આ બધા વિષયો એના પછી આવે છે. એટલે એનો ફ્લો આ રીતે ચાલે છે, જે ફ્લો માં શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણની રચના કરી છે. શાસ્ત્રાર્થ પ્રકરણમાં સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ અને બ્રહ્મ પ્રકરણ એ ત્રણ પ્રકરણમાં મહાપ્રભુજી જગત, જીવ અને બ્રહ્મ આ ત્રણેયના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. બસ એમ મહાપ્રભુજીની એ જ શૈલીને પકડીને લાલુ ભટ્ટજીએ પ્રમેરત્નાળમાં પ્રપંચ વિવેક, જીવ વિવેક અને મૂળરૂપ વિવેક એમ ત્રણ રીતે એ વિષયને શરૂ કર્યું છે. આ બધા વિષયોને સમજવાની આવશ્યકતા સર્વપ્રથમ એ છે કે મહાપ્રભુજીનો સિદ્ધાંત જે છે અથવા મહાપ્રભુજીનો માર્ગ છે એ વેદાંત સંપ્રદાય છે. એ સંપ્રદાયમાં કેવળ ધર્મ સિદ્ધાંતોનું નિરૂપણ કરવું અથવા જે સિદ્ધાંતોને આપણે જીવવા સાંભળવા માંગીએ છીએ એની પાછળ ઉપનિષદનું કે શાસ્ત્રનું બેકગ્રાઉન્ડ શું છે એની સ્પષ્ટતા કરવી એ મહાપ્રભુજી બહુ જરૂરી સમજે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ભાગવતજીની અંદર જે રીતે ઉપનિષદના બતાવેલા એ નિરૂપણોને નિરૂપિત કર્યું છે એ ફ્લોમાં શ્રી મહાપ્રભુજી ભાગવતજીને પણ સ્વીકાર્યું છે. ઉપનિષદ જે છે એ મૂળ તત્વની વ્યાખ્યા આપતા યતોવા ઇમાની ભૂતાની જાયંતે, યેન જાતાની જીવંતી, યત પ્રયંતી અવિષમ વિશંતી, તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ એમ કહીને તત્વ કોણ, જેમનાથી આ બધું જગત પેદા થાય છે, જેમનામાં આ આખું જગત સ્થિત છે, જેમની અંદર આ બધું લીન થાય છે એ જે પરમ તત્વ છે એ બ્રહ્મ છે એવું કહીને અને ઉપનિષદ એ તત્વનો નિરૂપણ કરે છે. અને પછી એ તત્વને એવી ઇચ્છા થઈ કે હું એક અનેક થઈ જાઉં, એકોહમ બહુશ્યામ પ્રજાએ આ ઈચ્છાથી આખા બ્રહ્માંડ ને ભગવાને પોતાના જ સ્વરૂપમાંથી પ્રગટ કર્યું એવું નિરૂપણ કરીને અને જગતના સ્વરૂપને ઉપનિષદ સમજાવે છે. અને હવે એ જે બ્રહ્મમાંથી તમે પેદા થયા છો, જે બ્રહ્મે તમને પ્રકટ કર્યા છે અથવા જે બ્રહ્મના સ્વરૂપ તમે પોતે છો એની પ્રાપ્તિ કેવી રીતે કરવી એના ઉપાયોનું નિરૂપણ ઉપનિષદે જે શૈલીથી કર્યું છે, બસ મહાપ્રભુજી પણ વેદાંત સંપ્રદાય પોતાના સંપ્રદાયને જયારે કહી રહ્યા છે ત્યારે ઉપનિષદમાં બતાવેલા આ બધા સિદ્ધાંતોની સ્પષ્ટતા અથવા આ તત્વ સિદ્ધાંતોનું જે નિરૂપણ ત્યાં થયેલું છે એનું નિરૂપણ બ્રહ્મસૂત્રના ભાષ્યમાં
અને બ્રહ્મ પરમાત્મા અને ભગવાન આ તત્વના જે ત્રણ પક્ષ છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી પોતાના સંપ્રદાયમાં કરવું પણ જરૂરી સમજ્યું છે. એટલે શાસ્ત્ર પ્રકરણમાં બ્રહ્મે તે પરમાત્મા તે ભગવાન તે શબ્દતે એમ કહીને મહાપ્રભુજીએ એક તત્વના ત્રણે પક્ષોને ઇન્ટ્રોડ્યુસ કરીને પછી આપણને સંપ્રદાયના તત્વ સિદ્ધાંતો અને ધર્મ સિદ્ધાંતો બંનેનો બોધ આપે છે. આ એનું બેકગ્રાઉન્ડ છે, સબ્જેક્ટનું બેકગ્રાઉન્ડ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્ર પ્રકરણમાં બ્રહ્મ પક્ષ, સર્વનિર્ણય પ્રકરણમાં પરમાત્માનો પક્ષ અને ભાગવતાર પ્રકરણમાં ભગવાનનો પક્ષ એમ ત્રણેયનું નિરૂપણ કરીને આ તત્વને ત્રણેય પક્ષોથી જયારે આપણે સમજી શકીએ ત્યારે જ એ તત્વનું સ્વરૂપ આપણા મનમાં સ્પષ્ટ થાય અને એવા તત્વની સેવા, એવા તત્વની ભક્તિ, એમનામાં આપણો નિર્ગુણ નિરૂપાધિક નિષ્કામ ભાવ, આ બધા મહાપ્રભુજીના ધર્મ સિદ્ધાંતો નીવ કે એનો આધાર કે એનો પાયો આ તત્વ સિદ્ધાંતોમાં રહેલો છે. એટલે એવી સ્પષ્ટતા શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્ર પ્રકરણમાં કર્યા પછી ધર્મ સિદ્ધાંતનું નિરૂપણ કર્યું. એ જ રીતે લાલુ ભટ્ટજીએ પણ પ્રમેય રત્નારણમાં સર્વ પહેલા તત્વ સિદ્ધાંતોનું નિરૂપણ કરીને પછી ધર્મ સિદ્ધાંતોનું નિરૂપણ કરવાની શરૂઆત કરી છે. કોઈને કઈ પૂછવું છે? વન વે પ્રવચન નહીં થવા દો. તમને હું જે કંઈ પણ કહી રહી છું એમાં જે પૂછવાનું હોય પૂછતા રહો સાથે સાથે. સબ્જેક્ટ જો ડિફિકલ્ટ લાગતો હોય તો પણ કહો. તમે પ્રમેય રત્ન સંગ્રહ કહ્યું એટલે હું એના સબ્જેક્ટના ફ્લોમાં જઈ રહી છું. પણ અઘરું લાગતું હોય અથવા બીજી કોઈ રીતે આ વિષયને લેવું હોય તો તમે કહો તો મને ખબર પડે. પૂછવાનું છે કોઈ? તત્વ સિદ્ધાંત અને ધર્મ સિદ્ધાંતમાં ફરક શું છે એવું પૂછી રહ્યા છે. તત્વ સિદ્ધાંતનો તત્વ આ શબ્દનો અર્થ એ છે તત્તે તત્ત્વમ તે શું છે. અને શાસ્ત્ર એ રીતે સમજાવે છે કે ઘણા બધા વિષયો એવા હોય છે જગતમાં કે જે આપણી નજરો નજર આપણી સામે હોય. જે મને આ માઇક દેખાઈ રહ્યું છે, મને ટેબલ દેખાઈ રહી છે, મને તમે બધા દેખાઈ રહ્યા છો, પણ આપણા આ બધાની પાછળ એવું ઘણું બધું છે કે જેને આપણે જોઈ નથી શકતા અથવા જેને જાણી નથી શકતા. શાસ્ત્ર એને એવી રીતે સમજાવે છે કે જેમ પ્રત્યક્ષ એટલે કે આપણે કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એ આપણી કર્મેન્દ્રિયો દ્વારા કરીએ. એટલે હું આંખથી જોઈ રહી છું, હું મારા કાનથી સાંભળી રહી છું, હું મારા જીભથી સ્વાદ લઈ રહી છું કે હું મારી ત્વચા દ્વારા સ્પર્શનો અનુભવ કરું છું. આ બધા મારા પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો છે. હવે એ બધા પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો મને દેખાઈ રહ્યા છે, એની અનુભૂતિ મને થઈ રહી છે, પણ જે ઇન્દ્રિયો દ્વારા તમે વિષયનો અનુભવ કરો છો એ ઇન્દ્રિયો પોતે તમને અપ્રત્યક્ષ છે, એ ઇન્દ્રિયોને તમે નથી જોઈ શકતા. એવી રીતે શાસ્ત્ર આપણને એ વાતને સમજાવે છે કે દરેક વખતે ભૌતિક લેવલ ઉપર આપણને જેટલી વસ્તુઓ દેખાઈ રહી છે અથવા જેટલી વસ્તુઓનું આપણને જ્ઞાન થઈ રહ્યું છે એ એટલું પૂરતું નથી, અથવા આપણને જેટલું દેખાઈ રહ્યું છે જ્ઞાનનો વિષય આટલો માત્ર છે એવું નથી, એની પાછળ પણ ઘણું બધું છે. એને ટીપ ઓફ ધ આઈસબર્ગની જેમ આપણે સમજીએ તો ટાઇટેનિકનું જે એક્સિડન્ટ થયું એ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષનો જ ખેલ હતો. દૂરથી ટાઇટેનિક એ બહુ મોટી શિપ હતી, એને એવું લાગ્યું કે આપણને આગળ જે આઈસબર્ગ દેખાઈ રહ્યો છે એટલે હિમખંડ દેખાઈ રહ્યો છે એ નાનો છે અને આપણી શિપની જે સાઈઝ છે એના પ્રમાણે એ હિમખંડની કોઈ વિસાત નથી, પરંતુ ઉપર દેખાતા આટલા હિમખંડનું બેકગ્રાઉન્ડ બધું નીચે હતું. એ નીચે આખું પોતાનામાં એક પર્વત જેટલી મોટી શિલા હતી. એ ટાઇટેનિકના કેપ્ટનને દેખાઈ નહીં ને નીચેથી ભટકાઈ અને ટાઇટેનિક સિંક થઈ. એવી રીતે આપણને આપણી સામે પ્રત્યક્ષ જેટલું દેખાય છે ઘણું ઓછું હોય છે ને એની સામે એની પાછળ બેકગ્રાઉન્ડમાં રહેલું એનું અપ્રત્યક્ષ ઘણું વધારે હોય છે. એ અપ્રત્યક્ષની ખોજ તત્વ સિદ્ધાંત છે. જે આપણને નથી દેખાઈ રહ્યું એનો બેકગ્રાઉન્ડ એ તત્વ સિદ્ધાંત છે. ધર્મ સિદ્ધાંતનો અર્થ એ છે કે હવે એ તત્વ સિદ્ધાંતની અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય, એક માનસિક ફિનોમેના છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી, એક અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે એ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા તમે જે પ્રમેયને સમજ્યા છો એ પ્રમેયની પ્રાપ્તિ માટે તમારે જે કોઈ પણ ક્રિયા કરવાની છે એ ધર્મ સિદ્ધાંત છે, એ સાધના પ્રણાલી એ ધર્મ સિદ્ધાંત છે. પણ આફ્ટર ઓલ એના દ્વારા જે પ્રાપ્ત થવાનું છે એ પ્રમેય ફલ બનીને પ્રાપ્ત થશે.
જેવી રીતે બોલા મિશ્રની વાર્તાથી આપણને આ વાત સ્પષ્ટ થાય કે બોલા મિશ્રને જયારે વિદ્યા ન મળી ત્યારે સરસ્વતીનું ધ્યાન કર્યું. સરસ્વતી કહ્યું કે વિદ્યા આપવી ના આપવી એ મારું કામ નથી, એ તો ભગવાન નિશ્ચિત કરે છે. એમણે કહ્યું કે હું ભગવાનને પૂછીને આવું છું. ભગવાને આજ્ઞા કરી કે આપો. સરસ્વતી આવ્યા ત્યારે બોલા મિશ્ર કહ્યું કે હવે તો તમે નથી જોઈતા, મને ભગવાન જોઈએ છે. કેમ કે આફ્ટર ઓલ મને એવું લાગતું હતું કે તમારા દ્વારા વિદ્યા પ્રાપ્ત થાય છે, પણ વિદ્યાનો સોર્સ તમે પણ નથી, તમારો પણ સોર્સ ભગવાન છે. આ પ્રમેયની અન્ડરસ્ટેન્ડિંગ છે, જે પ્રત્યક્ષ નહીં હતું, આ અપ્રત્યક્ષ હતું. બોલા મિશ્રને જયારે પ્રમેય સ્પષ્ટ થયું ત્યારે ભગવાનના નામનું ધ્યાન કર્યું, ભગવાન પ્રગટ થયા. બોલા મિશ્ર કહ્યું હવે મને આપ જોઈએ છો. ભગવાને કહ્યું કે તો મહાપ્રભુજીની પાસે જાઓ. બોલા મિશ્ર મહાપ્રભુજી પાસે ગયા. મહાપ્રભુજી બોલા મિશ્રને પૂછ્યું કે તને તો ભગવાનને દર્શન થઈ ગયા, ભગવાન તને મળી ગયા, હવે શું પ્રાપ્ત કરવા માટે અહીંયા આવ્યો છે? બોલા મિશ્ર કહ્યું ભગવાન મળ્યા પણ ભક્તિ નથી મળી. એટલે પ્રમેય મળ્યું પણ પ્રમેય ફલરૂપ કેમ બનશે એની સાધન અવેલેબલ નથી હજી સુધી. કૃષ્ણ મળ્યા તત્વ સમજાઈ ગયું, પણ એ કૃષ્ણ ફલરૂપ નથી બનતા જ્યાં સુધી એમની પ્રાપ્તિ માટે કોઈ સાધન ના કરીએ. પ્રમેય જ ફલ બને છે, પ્રમેય પોતે જ ફલ બને છે, પણ એ પ્રમેય ફલ ત્યારે બને જયારે એની પ્રાપ્તિ માટે કોઈ સાધન કરવામાં આવે. તો એ સાધન હંમેશા પ્રમાણ દ્વારા સિદ્ધ થયેલું હોવું જોઈએ. આ પ્રમાણ પ્રમેય સાધન ફલની અરેન્જમેન્ટ છે. આની અરેન્જમેન્ટ પ્રમાણ અને પ્રમેયની પણ છે, સાધન અને ફલ આવું પણ બંચ છે. પ્રમાણ અને સાધન, પ્રમેય અને ફલ આવું પણ એનું બંચ છે, બંને રીતે છે. એટલે તત્વ સિદ્ધાંત અને ધર્મ સિદ્ધાંત આ બંનેનો રિલેશન આ છે કે તત્વ સિદ્ધાંતો દ્વારા ધર્મ સિદ્ધાંતની અન્ડરસ્ટેન્ડિંગ આવે છે, ને ધર્મ સિદ્ધાંત એ તત્વ સિદ્ધાંતની અન્ડરસ્ટેન્ડિંગનું ઇમ્પ્લિમેન્ટેશન છે. એનું આચરણ આપણે ધર્મ સિદ્ધાંત દ્વારા કરીએ છીએ, પણ એના આચરણ માટે જરૂરી એ છે કે એની સમજ આપણા મનમાં સ્પષ્ટ હોય, જે તત્વ સિદ્ધાંત દ્વારા થાય છે. થયું ક્લિયર? કોઈ પ્રશ્ન છે? એટલે ચૂપ રહેશો તો મને પ્રોબ્લેમ થઈ જાય છે. સાધન દ્વારા બને, પ્રમેયને જ જો ફલના રૂપમાં પ્રાપ્ત કરવું હોય તો એના માટે સાધન અપેક્ષિત હોય. સાધન તમને ફલ પ્રાપ્ત કરાવે. એ દરેક માર્ગનો સિદ્ધાંત છે, કેવલ આપણા સંપ્રદાયનો સિદ્ધાંત છે એવું નથી. જેમ જ્ઞાન માર્ગી પણ કોઈ વ્યક્તિ છે એ પણ બ્રહ્મને સમજે છે, પહેલા બ્રહ્મને પ્રમેય તરીકે સમજે છે, એ પ્રમેયની પ્રાપ્તિ માટે શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે, ત્યારે જઈને બ્રહ્મનો સાક્ષાત્કાર એના ફલના રૂપમાં થાય છે. દરેક માર્ગનો કોમન પ્રિન્સિપલ છે, એ જ આપણા માટે પણ છે. કૃષ્ણ કોણ, કૃષ્ણની અન્ડરસ્ટેન્ડિંગ આપણને પ્રમેય રૂપતા સ્પષ્ટ થઈ ગઈ, એમની પ્રાપ્તિ માટે ભક્તિ કરો, એનું સાધન કરો, ત્યારે કૃષ્ણ તમને ફલના રૂપમાં મળે. જે બોલા મિશ્રની પ્રોબ્લેમ છે કે ભગવાન પ્રગટ થયા અને અંતર ધ્યાન થઈ ગયા, મળ્યા તો નહીં, તપ કર્યું એમણે લાંબો સમય તપ.